નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, આજે એક અતિ મહત્વનો વિષય લઈને અને ચર્ચામાં ઉપસ્થિત થયા છે. આ મુદ્દો છે દલિતો પર ફરી એકવાર ગુજરાતના કચ્છમાં હુમલાનો બનાવ. હવે વારંવાર આવા બનાવ શા માટે બનતા રહે છે તેવો એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. આ મુદ્દાને જો વધુ જાણવાનો પ્રયાસ કરીએ તો અહીંયા મારી પાસે જે ડિટેલ્સ પ્રાપ્ત થઈ રહી છે કે તેનામાં એક જ દલિત પરિવારના 6 સભ્યો ઉપર અટેક કરવામાં આવ્યો છે અને આ એવા પરિવારમાંથી આવેલા લોકો છે, આ એવા લોકો છે કે જેઓને મંદિરમાં નહોતા જવા દેવામાં આવ્યા અને તેઓ પર અટેક કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જે અટેક કરનાર, આ જે મોબ લિંચિંગ કરનાર લોકો છે તે ઉચ્ચ કક્ષાના અને ઉચ્ચ જ્ઞાતિના લોકો ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 19 થી 20 જણાએ ગોવિંદ વાઘેલા, કે જેઓ વ્યવસાય ખેડૂત છે અને જેઓ નજીકના જ ગામમાં પ્રોવિઝન દુકાન ચલાવે છે, એક પ્રોવિઝન સ્ટોર ચલાવે છે, કરિયાણાની દુકાન ચલાવતા આ વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ભચાઉ પાસે પોતાના કરિયાણાની દુકાન બાદ ઘરે જ્યારે આ પરિવાર રહેતો અને જ્યારે તેઓએ મંદિરમાં જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ પર એટલો ગંભીર હુમલો કરવામાં આવ્યો કે લોહીલુહાણ હાલતમાં તેઓની તસવીરો સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. ઉલ્લેખનીય બાબત છે કે આ તમામ પરિવારમાં તમામ સભ્યો જે છે, આ સભ્યો ઉપર હુમલા બાદ આ તમામ પરિવારના જે સભ્યો છે તેઓને ભુજની જનરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ગુજરાતના અનેક એવા દલિત પરિવારો અને દલિત લોકો ઉપર આવા બનાવ બન્યા છે. સવાલ એ થાય છે કે ક્યાં સુધી હજી પણ ધર્મ અને નિરપેક્ષતા અને આ તમામ બાબતે ભેદભાવ થતા રહેશે અને ક્યાં સુધી માનવીય અત્યાચારો થતા રહેશે. આવા અનેક વિડીયોઝ જોવા માટે આપ ચૂકશો નહીં વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.